પહેલા વિચાર છે હતા સર રાઈટ કે મારે બીટેક કરવાનું કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવાનું બરાબર છે અત્યારે તમને કોઈ ક્લૂ નહીં ઓકે વોટ ઇઝ હેપનિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી કે હું આજે જઈશ એન્જિનિયરિંગમાં એડમિશન લઈશ કાલ ઉઠીને અત્યારે યુ નો લોટ ઓફ પીપલ આર ટોકિંગ અબાઉટ ક્લાઉડ બિગ ડેટા એનાલિસિસ સિક્યુરિટી સાયબર સિક્યુરિટી એવરી ડે યુ નો વી સીઝ લોટ ઓફ ઇન્ફોર્મેશન કે આ વેબસાઇટ હેક થઈ ગઈ ઓકે સિક્યુરિટી બ્રીચ છે વલનરેબિલિટી છે રાઈટ અને કંપનીની અંદરથી બિકોઝ ઓફ યુ નો પેચિસ વાયરસ એટેક થઈ ગયો માલવેર એટેક થઈ ગયો રાઈટ અને કોઈ બી ઇન્ફોર્મેશન ચોરી થઈ ગઈ રાઈટ સો ગાઈઝ અત્યારે જે ફિલ્ડમાં કે જે નેક્સ્ટ ઇફ યુ વોન્ટ ટુ સસ્ટેન ઇન ધ માર્કેટ ફોર યુ નો કમિંગ 5 to 10 years ઇટ વિલ બી કમ્પ્લીટલી ડિફરન્ટ દેન ઇફ યુ લુક એટ યુ નો 10 years બેક રાઈટ જે અરાઉન્ડ 10-15 વર્ષ પહેલાંની જર્ની હતી રાઈટ એમાં ઇટ વોઝ પ્યોરલી લાઈક અ નોર્મલ કમ્પ્યુટ સર્વર સ્ટોરેજ નેટવર્કિંગ સિક્યુરિટી રાઈટ સો ધીસ વોઝ ઓલ લાઈક અ ડિસ્ક્રીટ સિસ્ટમ્સ રાઈટ ટુડે યુ નો જેમ સરે વાત કરી કે વિથ ધ યુ નો ન્યૂ ટેકનોલોજી લાઈક મશીન લર્નિંગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે રાઈટ બિગ ડેટા એનાલિટિક્સ ફોર એક્ઝામ્પલ બિગ ડેટા એનાલિટિક્સનો કે એનાલિટિક્સ આપણી લાઈફમાં કેટલી ડે વનથી ઇન્વોલ્વ છે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપો આઈ એમ શ્યોર ઓલ ઓફ યુ ગાઈઝ મસ્ટ બી હેવિંગ અ સ્માર્ટફોન રાઈટ સ્માર્ટફોનની અંદર ગૂગલ જીપીએસ તમે ઓન કરો છો રાઈટ ડુ નો તમે એક વખત ઓન કર્યા પછી ઇવન ધો તમે જીપીએસ બંધ કરી દો છતાં તમારું લોકેશન ટ્રેક થાય છે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન તમે ઘરેથી ક્યાં નીકળો છો રેગ્યુલરલી ક્યાં જાઓ છો ઓકે એવરીથિંગ ઇઝ ટ્રેક દે અન્ડરસ્ટેન્ડ સમબડી નોઝ વોટ યુ લાઈક વોટ યુ ડોન્ટ લાઈક એ તમારી લાઈક ડિસલાઈક જાણે છે એ તમારી ચોઈસ પર ફોકસ કરે છે એ કમ્પ્લીટલી તમારા બિહેવિયર પર ટ્રેક કરે છે ઓકે સપોઝ મારે તમારી પર્સનાલિટીને ટ્રેક કરવું હોય મારે કોઈ એક માણસને તમારી પાછળ મૂકવો પડે જાસૂસી માટે રાઈટ એ જોવે તમે રોજ ક્યાં જાઓ છો શું ખાઓ છો તમને શું ગમે છે કોને મળો છો કેટલા માણસને મળો છો કેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો સી ઇફ યુ લુક એટ આ જે કંઈ બી મેં તમને પેરામીટર્સ કીધા ને એ તમે હોલિસ્ટિકલી જ્યારે મૂકી દો ને દેટ ઇઝ નોન એઝ એનાલિટિક્સ એનાલિટિક્સ ઇટ મીન્સ ધેટ અ કમ્પ્લીટ સેમ્પલિંગ ઓફ ડેટા તમારી પાસે કમ્પ્લીટ ડેટા છે નાવ યુ નીડ અ સમ બિઝનેસ એનાલિટિક્સ ટૂલ ટુ કેપ્ચર ક્યાં ડેટાનો યુઝ કરી અને હું ક્યાં કેટલો કરી શકું બરાબર છે આ ડેટાનો યુઝ એ થાય તમને શું ગમે છે આઈ એમ શ્યોર કે તમે લોકો છોકરાઓ અત્યારે ફેસબુક પર હશો લિંક્ડઇન ઉપર હશો એમેઝોન પરથી કંઈ બી વસ્તુ મંગાવતા હશો બુક્સ મંગાવતા હશો વસ્તુ મંગાવતા હશો ચાર્જર ઓર ફોન ઓર લાઈક હેવ યુ નોટિસ ઇફ યુ ગો ટુ ધ યુ નો એમેઝોન વેબસાઇટ રાઈટ ઇફ યુ બ્રાઉઝ સમથિંગ ફોર 10 minutes, 15 minutes, રાઈટ તમે અગેન જાઓ વળી પાસે 2 કલાક પછી જુઓ કે ચાર્જર બરાબર છે આફ્ટર સમ ટાઈમ દે વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈડેન્ટિફાય દેટ ધીસ પર્ટિક્યુલર યુ નો થિંગ યુ વોન્ટ રાઈટ આ વસ્તુ તમારે જોઈએ છે એન્ડ દેન દે વિલ ગીવ યુ અ ચોઈસ કે સિમિલર આ જે છે એવી 2 કે 3 વસ્તુ તમે જુઓ રાઈટ વાય બિકોઝ યુ લાઈક ઇટ બરાબર છે તમે જે પર્સનલ ચોઈસ આપીને એ ચોઈસને એ લોકોએ એમને લિંકમાં મૂકી દીધી રાઈટ સિમિલરલી વેન યુ બ્રાઉઝ યોર ફેસબુક યુ વિલ સી દેટ લોગો કે તમે જે ચાર્જર એમેઝોન ઉપર ક્લિક કરેલું ને એ કેમ ફેસબુકમાં આવી ગયું હુ બ્રોટ દેટ ઇન્ફોર્મેશન એનાલિટિક્સ ઇન્ફોર્મેશન એવરી ડે તમે જે કરો છો રાઈટ તમારી પાસે મેં તમને કીધું કે ભાઈ એન્ડ્રોઈડ કે આઈઓએસ છે રાઈટ ઇવન ઇફ યુ સ્વિચ ઓફ યોર જીપીએસ ઇટ વિલ ટેલ યુ તમારા ઘરથી કઈ જગ્યાએ તમે જાઓ છો ક્યાં કેટલા કલાક છે તમે કેટલા કલાકે કર્યું રાઈટ આપણામાંથી ઘણા લોકોને આઈ થિંક સાયકલિંગનો ઇન્ટરેસ્ટ હોય છે રાઈટ તો સાયકલિંગમાં વી ટિપિકલી યુ નો નોઈંગલી અનનોઈંગલી યુઝ યુ નો જીપીએસ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ હું મેં કેટલું સાયકલિંગ થાય અને જસ્ટ ટુ શો ઇટ ટુ અવર ફ્રેન્ડ્સ રાઈટ કે મેં 5 કિલોમીટર કર્યું 7 કિલોમીટર કર્યું દે વિલ ઓલ્સો ટ્રેક દેટ ઓલ્સો ઓકે સો વેન જ્યારે ડેટા એનાલિટિક્સ અને ઇન્ફોર્મેશન કેપ્ચર થાય છે ને એમાં તમારો એક હોબી તરીકે રાઈટ એક હોબી તરીકે સાયકલિંગ બી એડ થઈ જાય છે
ઓકે સો તમારી એઝ અ પર્સનાલિટી દે વિલ કેપ્ચર એવરીથિંગ કરેક્ટ સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ યુ નો ડેટા એનાલિટિક્સ આઈ એમ શ્યોર તમને એવું થતું હશે કે સાયબર સિક્યુરિટી છે યુ નો વાય સાયબર સિક્યુરિટી ઇઝ રિક્વાયર્ડ કેન એનીબડી ટેલ મી સાયબર સિક્યુરિટીમાં માણસો એકચ્યુઅલી કરે છે શું વોટ યુ નો લાઈક વાઇલ્ડ ગેસ આઈ મીન ઇન્ફોર્મેશન નોલેજ નહીં ચાલશે કોન્સેપ્ટ ક્લિયર હશે ને કોઈ પણ કંપનીનો જે ડેટા હોય એની જે આપણે શું કહેવાય એ સુરક્ષા કરવી હોય તો એના માટે સાયબર સિક્યુરિટી છે ઓકે સાયબર સિક્યુરિટી કેમ જરૂર પડે છે ચલો અત્યાર સુધી તો કોઈ હતું નહીં હવે કેમ જરૂર પડી છેલ્લા 15-20 વર્ષમાં મને કોઈ જોબ બતાવો સાયબર સિક્યુરિટી ને આવી હોય ઇન્ટરનેટ બેન્કિંગ ગુડ આન્સર એનીબડી એલ્સ ગાઈઝ ડોન્ટ સિટ હિયર આઈડલ નાઉ યુ આર નોટ હિયર ફોર ધેટ યુ આર નોટ હિયર ફોર લિસનિંગ મી ઇફ યુ ડોન્ટ ક્લિયર યોર ડાઉટ્સ આઈ એમ શ્યોર યોર ફ્યુચર વિલ નોટ બી બ્રાઇટ ઇટ્સ અપ ટુ યુ હાઉ યુ વોન્ટ ટુ ટેક ઇટ ઇફ યુ ડોન્ટ હેવ યુ નો અ લોટ ઓફ થોટ્સ દેટ ઇઝ ઓલ્સો અગેન અ બિગ ક્વેશ્ચન ઇફ યુ ડોન્ટ હેવ થોટ્સ તમારી પાસે વિચારો નથી તમારી પાસે ક્યુરિયોસિટી નથી તમારી પાસે હંગર નથી ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ યુ શુડ હેવ યુ નો લોટ ઓફ ક્વેશ્ચન ઇન યોર માઇન્ડ દેટ એન્ડ આઈ એમ એટલીસ્ટ આઈ એમ એક્સપેક્ટિંગ યુ ગાઈઝ વેરી યુ નો યંગ ગાઈઝ યોર થોટ પ્રોસેસ ઇઝ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી પાસેથી તમે શું એક્સપેક્ટ કરો છો હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 18 વર્ષથી છું સર્વર સ્ટોરેજ નેટવર્કિંગ સિક્યુરિટી રાઈટ આઈ હેવ સીન અ કમ્પ્લીટ એરા આઈ વોઝ યુ નો સમવેર લાઈક યુ ઓનલી યુ નો વેન આઈ વોઝ ઇન કોલેજ આઈ વોઝ કમ્પ્લીટલી ક્લુલેસ આઈ ડીડ નોટ નો કે ઇન્ડસ્ટ્રીમાં શું હોય શું એક્સપેક્ટેશન હોય તમે જ્યારે બહાર જાઓ તો તમને એક્સેપ્ટ કોઈ કેમ કરે મારે તમને જોબ કેમ આપવાની ટેલ મી લાખો છોકરાઓ બહાર નીકળશે એન્જિનિયરિંગમાંથી મારે તમને કેમ લેવાનું હાઉ યુ આર ડિફરન્ટ હાઉ યુ આર યુનિક ટેલ મી મારે તમને કેમ એક્સેપ્ટ કરવાનું તમારી પાસે તો લોગો નથી પ્રેશર છો તમને એક્સપિરિયન્સ નથી તો મારે તમને કેમ કન્સિડર કરવાનું વાય શુડ આઈ ટેક યુ સિરિયસલી સી વોટ એવર યુ સ્ટડી ઇન યુ નો ધીસ 4 યર્સ ટાઈમ રાઈટ ડ્યુરિંગ બી ઓર બી ટેક ઓકે બેસિકલી એટલો નિચોડ તમારે કરવાનો છે કે આફ્ટર 4 યર્સ વેન દેર વિલ બી અ ઇન્ટરવ્યુ ફ્રોમ ઇન્ડસ્ટ્રી એપાર્ટ ફ્રોમ ધીસ વોટ એવર દેટ યુ નો 20-30-40 સબ્જેક્ટ યુ લર્ન ઇન લાસ્ટ 4 યર્સ રાઈટ એનો નિચોડ એનું કન્ક્લુઝન ઓકે વોટ ઇઝ યોર થોટ પ્રોસેસ યુ નીડ ટુ કલ્ટિવેટ યોર સેલ્ફ યુ નીડ ટુ કલ્ટિવેટ યોર માઇન્ડ અધરવાઇઝ યુ વિલ નેવર યુ નો ગ્રો રાઈટ નાઉ કમિંગ બેક ટુ ધ ઇન્ડસ્ટ્રી સી ગાઈઝ ટિપિકલી ઇન ધ ઇન્ડસ્ટ્રી યુ નો બિગ કંપનીઝ લાઈક એચપી ડેલ ઈએમસી સિસ્કો રાઈટ યુ મસ્ટ બી અવેર અબાઉટ ધીસ ઓઈએમ કંપની વિચ આર એસ્ટાબ્લિશ ઇન ધ ઇન્ડસ્ટ્રી ફોર લાસ્ટ ઓલમોસ્ટ મોર દેન 2 ડિકેડ નાઉ ઓકે સો સિન્સ યુ નો 90s ઓર મેબી 80s દીસ આર ઓલ કંપનીઝ દે આર ટિપિકલી મેન્યુફેક્ચરિંગ સર્વર્સ સ્ટોરેજ નેટવર્કિંગ રાઈટ નાવ વર્ચ્યુલાઇઝેશન ક્લાઉડ ટુડે નાવ વી આર ટોકિંગ અબાઉટ ક્લાઉડ સો આઈ વર્ક ફોર અ ન્યુટેનિક્સ ઓકે નાવ ન્યુટેનિક્સ ઇઝ અ હાઇપર કન્વર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ધ કો ફાઉન્ડર એન્ડ અ સીઈઓ ઓફ ધીસ કંપની ઇઝ અ ઇન્ડિયન યુ કેન ગૂગલ ઇટ ઓન યુટ્યુબ ઓકે જસ્ટ ટાઈપ ધીરજ પાંડે ન્યુટેનિક્સ ઓકે નાવ લેટ મી યુ નો ટેલ હિઝ યુ નો વેરી શોર્ટ સ્ટોરી આઈ એમ શ્યોર યુ વિલ બી વેરી ઇમોશનલ યુ નો આફ્ટર હિયરિંગ દેટ સ્ટોરી વન ગાય લાઈક યુ હી વોઝ યુ ગાઈઝ આર ફ્રોમ અમદાવાદ ગુજરાત ઇઝ વેરી કલ્ચર્ડ એન્ડ અ ગુડ પ્લેસ રાઈટ સો વી ઓલ બ્રોટ અપ ઇન અ ગુડ એરિયા ગુડ રિજન ઇમેજિન અ વન ગાય હુ વોઝ બ્રોટ અપ ઇન અ બિહાર નાવ યુ નો બિહાર ઇઝ નોટ દેટ યુ કે નોટ ઇવન કમ્પેર વિથ ગુજરાત રાઈટ હી વોઝ ફ્રોમ અ લોઅર મિડલ ક્લાસ ફેમિલી વેર યુ નો બેસિક નેસેસિટી ઇલેક્ટ્રિસિટી ખાવા પીવાનું અને બેસિક ઘરમાં રહેવાનું ને એ બી ઇટ વોઝ અ ચેલેન્જ રાઈટ ધેટ ગાય વોઝ વેરી બ્રાઇટ ઓકે હી સ્કોર્ડ 90+ માર્ક્સ ઇન 12th સાયન્સ
he got admission in IIT Kanpur. Okay, but again his percentage were, you know, little bit low because he was interested in computer science engineering, whereas he got admission in a civil engineering. IIT Kanpur was his dream, but his main dream was computer engineering, not IIT. Not IIT Kanpur, civil. Okay. So he completed 1 year in civil engineering. He realized that this is not my cup of tea. I should do something because I'm interested in computer engineering. I want to do something miracle. I want to do something different than, you know, all these people are doing, right? So during this 1 year, he studied a lot. After 1 year, he gave again, you know, JE exam. He got 97%. He again entered in the same campus, but with a different branch called computer science. Okay, now the journey started. That guy was very clear and a focus that what am I and what I am going to achieve. Okay. He started, you know, working on the computer science, and then after 4 years, okay, he completed and he got gold medal. He was interested in, you know, further studies. And you know, IIT Kanpur guys, right? They are the best out of the best, right? So best of the breed, you can say. So that guy was interested for a MS. He wanted to go to US, but he was not having money, right? He was from very lower middle class family. So some trust helped him for, you know, tuition fees and scholarship. So he got scholarship of $4,000. Okay. 21-year-old guy like you. Okay, when you complete, I am sure you will be having a 22 years. By that time, that guy never traveled in any domestic flight also. I'm sure Tamarama Gonabila, Bangkok, Dubai, Pattaya, UK, Europe, JIA, so right? That guy did not even travel in any domestic flight. Maan train ke bus jo hai, barabar hai. He was not aware ke namak kai din shu karwa. So he got $4,000 from one trust. He gave $2,000 to his parents. Okay. He kept $1,000 in his pocket. Then $1,000 ki ticket lai li. US jata. Okay. So US maan MS kariyo. Okay. અને ત્યાં PhD કરતા હતા એ દરમિયાન હી સ્ટાર્ટેડ જોબ અરાઉન્ડ 8 or 9 યર્સ દેર હી વોઝ વર્કિંગ વિથ કંપની કોલ્ડ મોરેકર ઇન સમ 2-3 નો હિઝ પ્રોફાઇલ ઇઝ દેર સો આઈ ડોન્ટ હેવ ટુ યુ નો હાઇડ એનીથિંગ યુ કેન જસ્ટ લોગ ઇન ટુ લિંક્ડઇન એન્ડ ચેક હિઝ પ્રોફાઇલ સો ઇન યર 2008 હી ફાઉન્ડ દેટ નાવાડેઝ for last almost 20 years, architecture is not changed, right? Server companies manufacturing server, storage companies manufacturing storage, networking companies manufacturing networking, right? But these are all silos, right? Server, storage, networking. But what is not changed in last 20 years is the architecture. Architecture was the same thing, right? So, he and other two, you know, IIT Delhi graduates, they were friends in US. All these three guys, they started a company called Nutanix in 2009. Okay. So, and their first product came in 2011. Okay. It was a startup, right? Let's say tumhe startup karke company kari ho, tumhe director ho, so why should I take you seriously? Tumhe tumhari identity established karta vaar lage ne? મારું નામ ચિંતન ઉપાધ્યાય છે, કોઈ ઓળખ્યું નથી, કારણ કે હું ફ્રેશર છું. આઈ નીડ ટુ એસ્ટાબ્લિશ દેટ આઈડેન્ટિટી, રાઈટ? દે ઓલ્સો હેડ અ સ્ટ્રગલ. અને ઇમેજિન એક વસ્તુ કે એ ત્રણ આઈઆઈટી ગ્રેજ્યુએટ હતા, બરાબર છે? આફ્ટર સ્ટાર્ટિંગ કંપની દે હેડ સ્ટ્રગલ અ લોટ બીકોઝ તમે મોટા બેનર, બરાબર છે? ઇટ્સ લાઈક રેનેસન હોટલ છે, તમે બાજુમાં જોઈ છે, એની સામે તમે એક નારંગી હોટલ ખોલો. And if you want to compete, Renison, kilo challenging છે. લોકો કેમ Renison માં જાય ને તમારે ત્યાં ના આવે? કાં તો તમારે ત્યાં આવે ને ત્યાં ના જાય? બોલો.
અને તમારે એક નાનકડી હોટલ ખોલી બરોબર છે, તમે પરોડા શાક આપો છો બરોબર છે, જ્યાં પૌવા આપો છો, એની સામે પેલો 7000 નો રૂમ છે અને બ્રેકફાસ્ટ આપે છે, 40 ડીશ આમ પર આપેલી હોય છે, છતાં તમારે પેલાનો કસ્ટમર છે ને ખેંચી ત્યાં લઈ આવવાનો છે. હાઉ આર યુ ડુઈંગ ડિફરન્ટ? બિકોઝ યુ હેવ ટુ બી ડિફરન્ટ બોસ, યુ હેવ ટુ બી યુનિક. અધરવાઇઝ નોર્મલ ગેટર બકરાના કેળામાં ગયા ને પતી ગયું. યુ હેવ ટુ બી યુનિક. વાય શુડ યુ નો કંપની 10 જણ બેઠા હોય એમાંથી તમને કેમ સિલેક્ટ કરે કે બોસ દિસ ગાય નોઝ સમથિંગ ડિફરન્ટ, દિસ ગાય હેઝ અ ઇનોવેશન, થોટ પ્રોસેસ તમારી ડિફરન્ટ જોઈએ. લોકો જે વિચારતા હોય તમે એક વસ્તુ મને કહો, ચલો આમાંના તમે બધા ABCD આવડે છે રાઈટ, કેન એનીબડી ટેલ મી ચલ સ્ટાર્ટ ફ્રોમ ઝેડ ટુ એ? એક પણ નહીં કે, એક પણ કે તો આપણે આપ જોબ મૂકી દેવાની સ્ટુડન્ટ. આ આ આ રૂમની અંદરથી ઝેડ થી એ સુધી મને બોલિંગ બતાવે કેમ ખબર છે? માઇન્ડને તમે એ રીતે ટ્રેન કર્યું છે એ ટુ ઝેડ, ABCD છે જે સ્ટાર્ટ ફ્રોમ ઝેડ. કેમ? તમે ઓલરેડી જ્યારે શીખ્યા ને ત્યારે ABCD શીખતા તમને વાર લાગી, પણ પછી તમે શીખી ગયા. નાઉ સ્ટાર્ટ ફ્રોમ ઝેડ ટુ એ. રોજ તમે કયા હાથે બ્રશ કરો છો? લેફ્ટ હેન્ડથી કરો છો? રાઈટ હેન્ડ? રાઈટ હેન્ડ. ટ્રાય વિથ લેફ્ટ હેન્ડ ફ્રોમ ટુમોરો, ડુ ઇટ ડિફરન્ટ, યુ વિલ અન્ડરસ્ટેન્ડ. સી ઇટ ઇઝ લાઈક તમે તમારા મગજને કઈ રીતે ટ્રેન કરો છો? કાર ચલાવતો આવડે ને? શીખ્યા છો? મેડમ યુ નો કઈ ચલાવો છો? મેન્યુઅલ ટ્રાન્સમિશન? એકવાર ઓટોમેટિક બી ચલાવો છો બરોબર છે? ઓટોમેટિક ચલાવો ને એની 10 મિનિટમાં મેન્યુઅલ ચલાવો છો. યુ કેન અન્ડરસ્ટેન્ડ તમારું મગજ ક્યાં કેટલું ચાલે છે. બરોબર? વર્સિસ ઓટોમેટિકમાં તો આને ખબર છે કે તમારી પાસે ABC છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ABC છે. કેમ એ વખતે તમારો પગ ક્લચ પર આવ્યો છે? ક્લચ પર આવીને જ કેમ આમ ગિયર આમ કરો છો? છોકરાઓમાં બાઇક ચલાવો ને, કોઈ દિવસ બાઇકમાં નીચે જોયું કયું ગિયર છે? કેમ નથી જોતા? ઠોકાઈ જાઓ સીધા. ચલાવો છો? ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એમ જાતે પડે છે, ઓટોમેટિક હાથ આમ થાય છે, સિગ્નલ આવે છે, રોકાઈ જાઓ છો. કેમ સીધે સીધા નથી નીકળતા 80 સ્પીડે? તમે ઓલરેડી ઇટ્સ અ પ્રી પ્રોગ્રામ માઇન્ડ, ઓનલી થિંગ ઇઝ દેટ યુ નીડ ટુ કમ્પ્લીટલી રીપ્રોગ્રામ. તમે ઘેર જાઓ છો બરોબર છે, કોકવાર ટ્રાય કરશો, આ લાઇટ બંધ હોય ને તો બી તમારા પલંગ પર ક્યાં કઈ વસ્તુ મૂકી છે, ટેબલ પર મૂકી છે, ડ્રોઅર ખોલીને ચાર્જરનો કેબલ મળી જશે. કેમ? ખબર છે? ટ્રાય કરજો, કશું લાઇટિંગ હોય તો તમે શોધી કાઢશો કે આ છે. કેમ? ક્યાં શું કઈ રીતે છે? અહીંયા તમે ગણપત યુનિવર્સિટીમાં અહીંયા આવ્યા, તમારા ઘરેથી કયા કયા રસ્તા હતા? ચલો એ રસ્તામાં વચ્ચે ઓલ ઓફ સડન એક ટ્રક બંધ થઈ ગયો અને બ્રિજ બંધ થઈ ગયો, તો ક્યાંથી આવે તમે? યુ હેવ ઓલ્ટરનેટ રૂટ? યુ હેવ પ્લાન બી રેડી? તમે વિચારી લો આવતા પહેલાં આ બ્રિજ મારો બંધ થશે તો હું ક્યાંથી આવીશ? શુડ આઈ રીચ યુ નો એટ યુ નો ગણપત યુનિવર્સિટી બાય 10 o'clock? ઇફ આઈ વોન્ટ ટુ યુ નો કમ એટ 10 o'clock, by what time I should start? Should I consider some buffer in case if traffic, you know, will hamper me? See, these are all proactive thinking, time management, discipline. This is what will make you, you know, robust and strong. So I am said that ye chokra hai je 2009 ma jai ne company start kari karon jodi jode barobar chhe. Today 2011 ma company start thi. We are in 2019. It's a $10 billion company, software company. You know, they are competing. We are competing VMware. We are competing HP. We are competing Dell. We are competing EMC. We are competing each and every company. Why? Hyper-converged infrastructure. Okay, it is a concept. Okay, which is completely different than your traditional, you know, servers or storage.
lot of opportunities in computer engineering. Okay, and I'm sure you must be thinking that, you know, what should I do once I, you know, complete my BE? Okay, should I get a job? Okay, see, don't think too much. You never know what will happen tomorrow, right? Life is nothing but uncertainty, right? So don't think too much that, you know, my package atyadhi kitlu marse. Percentage kitla avse pehla decide kariye, right? Then we'll talk about package, right? So guys, you need to be focused on your goals, what you want to achieve. Okay, what is your goal? What is your aim? If you don't have a good goals or aim, believe me, your future will not be secure. Your future will not be bright. As a student, you need to understand what is my interest. Okay, whether computer engineering with, you know, lot of subjects, lot of, you know, topics such as cyber security, okay, or big data analytics, information and communication technology, right? At your age, obviously it is very, very difficult for you to understand that what is my good topic, right? Because you have not learned anything, right? So don't think too much that, you know, what will happen after 4 years. You need to be focused on your study. Let's say if you are entering into a computer engineering, okay? Computer engineering is a field where logic is must. Reasoning is must. Mathematics is must. If your base is very clear, I don't see any challenge, okay, after 4 years. If you are not good in mathematics, if you are not good in reasoning, if you are not good in logic, then probably this computer field will be difficult for you. See, because in computer programming, what will happen? Let's say I'll give you one example. My company ma 10 jana che, marketing na che, sales na che, account na che. Barabar che. E darek na payroll che, e tamare banavano che. Barabar che, darek ni salary che, designation che. I will give you a project. Now, ahiya tamaro logic picture ma avshe. Barabar che. Have koi pan student hoy vichar che ke bhai 10 ke 15 jana che, to e dareke darek no employee ID shu hase. Eno designation shu hase. Eni salary ke CTC shu hase. બરાબર છે એની એજ શું હશે એની જેન્ડર શું હશે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ હશે બરાબર છે આ બધી મેં તમને રો ઇન્ફોર્મેશન આપી દીધી નાવ એઝ અ સ્ટુડન્ટ એઝ અ પ્રોગ્રામર યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે વોટ ટર્મિનોલોજી આઈ શુડ યુઝ પહેલાં તો હું આ બધી ઇન્ફોર્મેશનને ક્યાંક રો ફોર્મેટમાં મૂકું પછી એને કોઈ એક એવા ફોર્મેટમાં મૂકું જ્યાંથી હું આ બધાને કેપ્ચર કરી શકું બરાબર છે આઇડેન્ટિફાય કરી શકું તો આઈડેન્ટિફાય કઈ રીતે કરું કે મારે ફિલ્ટર કરવું છે તો કોઈ નંબર ઓફ પીપલ બરાબર છે કે 15 જણા છે આઈ વોન્ટ ટુ ફિલ્ટર કે એમાં મેલ કેટલા છે ફિમેલ કેટલા છે આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ આઉટ ઓફ 100% વોટ ઇઝ ધ ટોટલ પર્સન્ટેજ ઓફ ધ સ્ટાફ વેધર દે આર ફ્રોમ અ સેલ્સ માર્કેટિંગ એકાઉન્ટ ઓર અ બેક ઓફિસ યુ નીડ ટુ ક્રિએટ અ પાઈ ચાર્ટ બાર ગ્રાફ 20 જણા છે તો 20 જણામાંથી કેટલા સેલ્સમાં છે કેટલા આમાં છે બરાબર છે સો ધીસ ઇઝ નથિંગ બટ અ રીઝનિંગ લોજિક યુ નીડ ટુ અપ્લાય યોર લોજિક રાઈટ કમ્પ્યુટર એન્જિનિયરિંગની ફિલ્ડમાં તમારી પાસે લોજિક હોવું જોઈએ તમારી પાસે રીઝનિંગ હોવું જોઈએ બરાબર છે બિકોઝ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જે આવે છે ને દે આર નોટ લાઈક અ આર્ટ્સ કોમર્સ સ્ટુડન્ટ દે આર સમથિંગ ડિફરન્ટ દે હેવ અ ડિફરન્ટ સ્કિલ સેટ દેટ ઇઝ ધ રીઝન દે આર ઇન સાયન્સ રાઈટ સો તમારી પાસેથી એક એક્સપેક્ટેશન એ છે કે તમારું રીઝનિંગ તમારું મેથેમેટિક્સ તમારા થોટ પ્રોસેસ ઓકે એ બી એકદમ યુનિક હોવી જોઈએ રાઈટ સો નાવ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ સો ધીરજ પાંડે 2011માં કંપની સ્ટાર્ટ કરી સો ઇટ્સ બીન ઓલમોસ્ટ 8-9 years નાવ ઓકે એન્ડ હાઈપર કન્વર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અ કોન્સેપ્ટ કે જ્યાં તમે છેલ્લા આટલા વર્ષોથી જે આર્કિટેક્ચર ચાલતું આવ્યું છે બરાબર છે એને તમે કઈ રીતે બદલી શકો હું એનો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે આપણા રોજની લાઈફમાં આપણી લાઈફ કેવી ચેન્જ થઈ ગઈ છે આઈ એમ શ્યોર બધા પેરેન્ટ્સ અહીંયા છે એટલે મારી સાથે એગ્રી કરશે અરાઉન્ડ 15-17 વર્ષ પહેલાં એવું હતું કે આપણું જે અમદાવાદ ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે ને એટલા માટે પહેલાં કોઈ બૂથ પાસે પહોંચી જવાનું શાંતિથી 1.5 કલાક લાઈનમાં ઊભા રહેવાનું આપણા ઘરની આસપાસમાં કોઈ જગ્યા હોય કાં તો નારાયણપુરા મેઇન ઓફિસ છે ત્યાં આપણે બિલ ભરવા જવાનું દેટ વોઝ ધ ટ્રેડિશન એલઆઈસીની જે પોલિસી જે તે સમય હતી
એની જે ઓફિસ છે ત્યાં પહોંચી જવાનું, બરાબર છે? સો ધીસ વોઝ અ ટિપિકલ એન્ડ ટ્રેડિશનલ મેથડ, રાઈટ? અત્યારે આર વી યુઝિંગ એન્ડ આર વી ફોલોઈંગ ધેટ મેથડ? આન્સર ઇઝ નો. વી કેન પે ઇટ ઓનલાઈન, બરાબર છે? પૈસા લેવા માટે આપણે બેંકમાં જતા હતા, ફિઝિકલી ચેક લખીને, સેલ્ફનો ચેક લખીને જતા હતા. આમાંના કેટલા લોકો બેંકમાં જઈને સેલ્ફનો ચેક લઈ અને કેશ લે છે? વી આર નોટ ડુઈંગ, રાઈટ? વાય? બીકોઝ વી આર યુઝિંગ એટીએમ. એટીએમ ઇઝ વોટ? નથિંગ બટ ઇ કોમર્સ. ઇ કોમર્સ ઇઝ વોટ? ઓનલાઈન. ઓનલાઈન ઇઝ વોટ? આઈટી. આઈટી ઇઝ વોટ? સિક્યુરિટી. સિક્યુરિટી ઇઝ વોટ? સિસ્ટમ્સ. ઓનલાઈન સિસ્ટમ્સ અને સિક્યુરિટીથી અત્યારે આપણે એવું થઈ ગયું છે, જસ્ટ નાવ યુ નો આપણે સ્વિગી કે કોઈ પણ એનાથી ઓર્ડર કરી શકીએ છીએ, રાઈટ? વાય? બીકોઝ જે આઈટી સિસ્ટમ્સની જે ઇનેબિલિટી આપણી લાઈફમાં થઈ છે, રાઈટ? ડે ટુ ડે લાઈફની અંદર અત્યારે ઓલમોસ્ટ જે નોર્મલ આપણે એન્ડ્રોઈડવાળા ફોન કે કોઈ બી આઈઓએસવાળા ફોન યુઝ કરીએ છીએ, રાઈટ? આપણા લાઈફમાં ઓલમોસ્ટ બધું જે ઓનલાઈન થઈ ગયું છે, રાઈટ? એ આપણે કોઈને નેફ્ટ કરીએ કે પૈસા ટ્રાન્સફર કરીએ, બરાબર છે? કે એમેઝોન ઉપર તમે કંઈ ઓર્ડર કરો, સ્વિગી પર ઓર્ડર કરો, રાઈટ? વી આર ડુઈંગ ધીસ બીકોઝ ઇટ ઇઝ લાઈક ઇ કોમર્સને લીધે, ઓકે? અત્યારે આપણે ટ્રાન્ઝેક્શન કરતા થયા છે. એટલે ગોઈંગ ફોરવર્ડ ફોર નેક્સ્ટ 5 to 10 years, ધોઝ હુ વોન્ટ્સ ટુ મેક ધેર કરિયર, રાઈટ, ઇન આઈટી, ધીસ ઇઝ ધ યુ નો ફ્યુચર. અત્યારે તમે જોશો, આઈ એમ શ્યોર તમારા ઘણા પેરેન્ટ્સને ક્વેશ્ચન હશે કે સર આ સાયબર સિક્યુરિટી અચાનક એકદમ કેમ ઊભું થઈ ગયું, બરાબર? આટલા વર્ષો તો હતું નહીં. સી ધ રીઝન, આટલા વર્ષોમાં ડિસ્ક્રીટ કમ્પ્યુટર હતા, ડિસ્ક્રીટ સર્વર હતા, સ્ટોરેજ હતા. ઇન્ટરનેટ હેઝ મેડ ઇટ યુ નો સો રોબસ્ટ કે જેથી બધાને કનેક્ટ કરી દીધા. હવે બધાને કનેક્ટ કરી દીધા, બરાબર છે? એટલે ઓબ્વિયસલી છે કે મારો ડેટા કોઈ બીજા બી જોઈ શકે જો હું સિક્યુરિટી ના રાખું તો, રાઈટ? સો દેર વિલ બી એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ ફિલ્ડ ઓફ યુ નો આઈટી. હવે એ આઈટીની ફિલ્ડમાં નેટવર્ક ટેકનિશિયન હોઈ શકે, નેટવર્ક એન્જિનિયર હોઈ શકે, સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટર હોઈ શકે, સિક્યુરિટી એનાલિસ્ટ હોઈ શકે, ડેટા એનાલિસ્ટ હોઈ શકે, પ્લસ એક ટિપિકલ જોબ હોય છે કોઈ બી આઈટી કંપનીમાં કે આઈટી કંપનીનું જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને સિક્યોર કરી રીતે રાખવું, રાઈટ? તમે બધા જોતા હશો કે ઘણા બધા લેપટોપ ડેસ્કટોપની અંદર એન્ટીવાયરસ આવી ગયા છે, રાઈટ? સો કંપનીમાં એક જે સીસો હોય, ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર, સીસો કહે છે, બરાબર છે? એનું મેઇન વર્ક શું હોય કે કંપનીમાં જેટલા બી કમ્પ્યુટર સિસ્ટમ્સ નેટવર્ક છે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે કે એના વગર છે, એમાં સિક્યુરિટી કઈ રીતે આપી દે, બરાબર છે? સો એના માટે હી ઇઝ રિસ્પોન્સિબલ. સો તમારી પાસેથી એક્સપેક્ટેશન એ છે કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર તમે આ બધા જે કમ્પ્યુટરના સબ્જેક્ટ છે એ શીખી અને જ્યારે 4 વર્ષ પછી બહાર જવાના, એના નિચોડ રૂપે તમારે આવી જ કોઈ કંપનીની અંદર તમને એક રિસ્પોન્સિબિલિટી આપવામાં આવશે દેટ યુ નીડ ટુ સિક્યોર માય નેટવર્ક, ઓકે? સો એના માટે એક્સપેક્ટ તમારી પાસે એ કરશે કે આ 4 વર્ષ દરમિયાન ક્લાઉડ છે, બિગ ડેટા એનાલિટિક્સ છે, સિક્યુરિટી છે, એપ્લિકેશન છે, તમારામાંથી કોઈ એક સારા પ્રોગ્રામર હોઈ શકશે કે જે કોઈ કંપનીમાં સોફ્ટવેર કંપનીમાં જઈને એક સારો પ્રોગ્રામ લખશે, બરાબર છે? અને એક સારા પ્રોગ્રામર થશે. દેટ ઇઝ વન આસ્પેક્ટ. કોઈ એવો હશે કે મને પ્રોગ્રામિંગ તરફ બહુ ઈચ્છા નથી, બટ હા, ક્લાઉડ કે સિક્યુરિટી છે એમાં મારે જોવું છે કે ઇન્ટરનેટ પર કોઈ હેકિંગ ના કરી જાય, રાઈટ? અત્યારે તમે ઘણા બધા હેકિંગના સાંભળતા હશો, રાઈટ? કે કોઈ એની પાસે ઓલ ઓફ સડન એકદમ ફોન આવ્યો કે આઈ એમ કોલિંગ ફ્રોમ ICICI, ટેલ મી યોર યુ નો ડેબિટ કાર્ડ નંબર, જસ્ટ યુ નો તમે તમારું કાર્ડ એ કરી દો અને મને તમારો CVV નંબર આપો. ને બિચારા કોઈ જે બિચારા ગઢા લોકો હોય કે એ હોય જેમને બહુ કંઈ એના વિશે આઈડિયા ના હોય, બરાબર છે, ઇનોસન્ટલી આપી દે CVV નંબર એન્ડ દેન દે ડુ ટ્રાન્ઝેક્શન, રાઈટ? આ બધા ટ્રાન્ઝેક્શન કેમ થાય છે? તમને કોઈ એક SMS આવ્યો, SMS પર ક્લિક કરી દીધી, તમારા બધા કન્ટેન્ટ જતા રહ્યા, રાઈટ? તમારા ફોનની અંદર ટ્રુ કોલર યુઝ કરો છો તમે? હું તમને ફોન કરું, બરાબર છે, તમને ખબર પડી જાય કે કોનો ફોન છે? કેમ ખબર પડી? ટ્રુ કોલરને કેમ ખબર પડી મારો નંબર છે? યુ નો હાઉ ધે વર્ક? તમારા સુધી કઈ રીતે પહોંચે? તમારું નામ મેં સેવ કર્યું શ્વેતા દવે કઝિન, સીધું ટ્રુ કોલરના સર્વરે ઉઠાવી લીધું અને કેશ કરી મૂકી દીધું એની સિસ્ટમમાં, પછી ભલે તમારું કર્યું, બરાબર છે? એની બડી હુ વિલ કોલ ધીસ નંબર, ટ્રુ કોલર વિલ ગીવ ધીસ આઈડેન્ટિટી શ્વેતા દવે.